નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ એસિડ અને બેઝ. એસિડ અને બેઝ તો કેટલાક પદાર્થો એસિડિક છે કે બેઝ છે તે જાણવા માટે તો સૌપ્રથમ જોઈએ દહીં, લીંબુનો રસ, નારિકેળનો રસ, વિનેગરનો સ્વાદ ખાતા હોય છે. લીંબુનો રસ, નારિકેળનો રસ, દહીં વિનેગરનો સ્વાદ કેવા હોય છે? ખાટા હોય છે. ખાસ યાદ રાખો, દહીં, લીંબુનો રસ, નારિકેળનો રસ, વિનેગરનો સ્વાદ કેવા હોય છે? ખાટા હોય છે. તેમનો ખાટો સ્વાદ આ પદાર્થોની અંદર તેમાં રહેલા એસિડિટીને કારણે હોય છે. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ કેવો હોય છે? ખાટા હોય છે. તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડિટીને કારણે હોય છે. આનો રસ શા માટે ખાટો હોય છે? કારણ કે એસિડિટીને કારણે એનો સ્વાદ કેવો હોય છે? ખાટા. ફરીથી એક જોઈ લેવી, દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગરનો સ્વાદ ખાટા હોય છે. આ બધા નો સ્વાદ કેવો હોય છે? તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડિટીને કારણે હોય છે. શા માટે ખાટા હોય છે? કારણ કે એસિડિટીને કારણે તેનો સ્વાદ કેવો હોય છે? ખાટા હોય છે. આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મને લીધે એસિડિક કેવા હોય છે? એસિડિક હોય છે. એસિડ શબ્દની ઉત્પત્તિ એસિડ શબ્દનો ઉત્પન્ન ક્યારે થયો? લેટિન શબ્દ એટલે કે ચોક્કસ શબ્દ, લેટિન શબ્દ એસિડ પરથી મળે છે. એસિડિક નો અર્થ ઉત્પત્તિ ક્યારે થઈ? એટલે કે લેટિન શબ્દ એટલે કે ચોક્કસ શબ્દ એશિયન પરથી મળે છે. ખાસ યાદ રાખજો, એના પરથી એશિયન પરથી મળે છે. એનો અર્થ ખાટા કેવો થાય છે? એશિયન છે એનો અર્થ શું થાય છે? ખાટા સ્વર થાય છે. એશિયન શબ્દનો અર્થ શું થાય છે? ખાટા પર થાય છે. આ પદાર્થમાં રહેલો એસિડ કુદરતી એસિડ હોય છે. આ પદાર્થમાં રહેલો એસિડ કેવો હોય છે? કુદરતી એસિડ હોય છે. એટલે કે કુદરતી રીતે તેનો સ્વાદ મળી આવે છે તેમ કહી શકાય. ફરીથી એક વાર નજર નાખીએ, આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ લીધે એસિડિક હોય છે. ખાસ યાદ રાખો, એસિડિક શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એટલે કે ચોક્કસ એક ભારપૂર્વક શબ્દ એશિયન પરથી મળે છે. એસિડિક શબ્દની ઉત્પત્તિ છે કેના પરથી મળે? લેટિન શબ્દ
એશિયા પરથી મળે છે. ખાસ યાદ રાખજો એશિયા પરથી મળે છે જેનો અર્થ ખાટા એશિયા પર એટલે કેનો અર્થ કેવો થાય ખાટા કેવો થાય ખાટા કેવો થાય ખાટા આ પદાર્થમાં રહેલો એસિડ આ પદાર્થમાં રહેલો એસિડ કયા પદાર્થો દહીં લીંબુનો રસ નારિંગીનો રસ વિનેગરનો સ્વાદ એ એસિડ એનો સ્વાદ કેવો હોય છે કુદરતી રીતે એસિડ હોય છે એનો સ્વાદ છે કુદરતી રીતે મળી આવતો હોય તેમ કહે છે કાય એસિડ છે કેવી રીતે મળી આવતો હોય છે કુદરતી રીતે મળી આવે છે એટલે કે માનવ દ્વારા આ સ્વાદ મેળવી શકતા નથી માનવ દ્વારા ન મેળવી શકાય તો એને બીજા ક્યાં નામ ઓળખી શકાય કૃત્રિમ કૃત્રિમ એટલે કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવતો નથી આ સ્વાદ ફક્ત આ એસિડ ફક્ત કેના દ્વારા મળે છે કુદરતી દ્વારા આ સ્વાદ છે કુદરતી દ્વારા મળી શકે છે તો તેનો દહીં લીંબુનો રસ નારિંગીનો રસ વિનેગરનો સ્વાદ એ કુદરતી એસિડ છે એમ કહી શકાય પરીક્ષાની અંદર પૂછાઈ શકે કુદરતી એસિડ કેવા કેવા રહેલું હોય છે તો તમે જાણો દહીં લીંબુનો રસ નારિંગીનો રસ વિનેગરની અંદર કુદરતી રસ રહેલો હોય છે અથવા કુદરતી રસ આવેલો હોય છે બેકિંગ સોડા બેકિંગ સોડા ખાસ યાદ રાખો બેકિંગ સોડાને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખાવાના સોડા બેકિંગ સોડાને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખાવાના સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ હું કહી શકાય સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટનું કોણ સૂત્ર આગળના લેક્ચરની અંદર એટલે કે ગયા લેક્ચરની અંદર ભણી ગયું સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાના સોડા સોડિયમ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ખાવાના સોડા ખાવાના સોડાની અણુ સૂત્ર શું છે તમે જાણો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી બેકિંગ સોડા ખાવાના સોડા તેની અંદર કથા કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે નરમ વસ્તુ કરવા માટે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે એટલે કે ભજીયાની અંદર ઉપયોગ કરીએ છીએ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અણુ સૂત્ર યાદ કરો કે એને HCO3 એને HCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અણુ સૂત્ર શું થાય એને HCO3 એટલે કે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા અણુ સૂત્ર એને HCO3 બીજા ક્યાં નામે ઓળખી શકાય સોડિયમ બાયકાર્બોનેટ નો સ્વાદ કેવો હોય છે બેકિંગ સોડા અથવા ખાવાના સોડા નો સ્વાદ કેવો હોય છે નો સ્વાદ કેવો હોય છે તેનો સ્વાદ પણ ખાટો હોય છે બેકિંગ સોડાનો સ્વાદ ખાટો હોય છે જો ખાટો હોય તો એસિડિક કહેવાય એટલે કે એસિડિક કહેવાય અને ખાટો ન હોય તો તેને શું કહી શકાય બેઝિક હવે આપણે જોઈએ જો ના તો તેનો સ્વાદ કેવો બેકિંગ સોડાનો સ્વાદ
ખાટો ન હોય તો જો ના હોય તો તેનો સ્વાદ કેવો જો તેનો સ્વાદ ખાટો નથી તો તેમાં એસિડિક હોતું નથી એટલે કે બેકિંગ સોડાની અંદર એટલે કે ખાવાના સોડાની અંદર નો સ્વાદ ખાટો ન હોય તો તેની અંદર શું નથી હોતું એસિડિક હોતું નથી અથવા એસિડ હોતું નથી તમે જાણી શકો છો તો તેમનો સ્વાદ પૂરો હોય છે તેમનો સ્વાદ કેવો હોય છે તૂર ખાવાના સોડા છે ખાટા ન હોય તો એસિડ તેમાં એસિડ હોતું નથી તો તેમનો સ્વાદ કેવો હોય છે તૂરો જો તમે તેમને દ્રાવણ કે દ્રાવણ બેકિંગ સોડાના દ્રાવણ હાથમાં લઈ હાથની અંદર લઈ શું કરશો મસળશો શું કરશો મસળશો મસળશો એટલે કે ઘસશો હાથની અંદર નાખે શું કરશો ઘસશો મસળશો તો તેના સાબુના જેવા સીકણા લાગે સાબુ જેવું લાગે સીકણા બેકિંગ સોડાને હાથની અંદર લઈ મસળશો તો સાબુના જેવા સીકણા લાગશે સાબુ દ્વારા આપણે હાથ ધોતા હોય તો હાથ કેવા થઈ જતા હોય સીકણા થઈ જતા હોય છે ને તો બેકિંગ સોડાની અંદર તમે હાથ મસળશો તો સાબુ જેવા શું થઈ જાય સીકણા જો સીકણા થઈ જાય તો તે એના તરીકે બેજ તરીકે એના તરીકે બેજ તરીકે ઓળખી શકાય છે તેમ કહી શકાય જો પદાર્થનો સ્વાદ કોરા અને સ્પર્શ કરવાથી સાબુ જેવડા સીકણા હોય તો બેજ કહી શકાય સ્વાદે કોરા સ્વાદે તુરા અને સ્પર્શે સ્પર્શ એટલે કે અડતા સ્પર્શ એટલે કે અડતા કેવો હોય સાબુ જેવા સીકણા હોય તો તેને ભેજ તરીકે ઓળખી શકાય છે કેવા તરીકે ભેજ તરીકે ઓળખી શકાય છે તેમની પ્રકૃતિ તેમનો સ્વભાવ તેમનો સ્વભાવ કેવા હોય છે બેઝિક જેવો હોય છે તેનો સ્વભાવ કેવો હોય છે બેઝિક જેવો હોય છે હજી એક વાર નજર નાખીએ આખા પ્રશ્નની અંદર એસિડિક અને બેઝ કેટલાક પદાર્થો એસિડિક છે અને કેટલાક પદાર્થો બેઝિક છે તો આપણે જાણી દહીં લીંબુનો રસ નારંગીનો રસ વિનેગરનો સ્વાદ ખાટા હોય છે તમે જાણો છો અથવા ગયા લેક્ચરની અંદર તમે જાણતા દહીં લીંબુનો રસ નારંગીનો રસ વિનેગરનો સ્વાદ કેવો હોય છે ખાટા હોય છે તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે દહીંનો રસ દહીં નારંગીનો રસ લીંબુનો રસ વિનેગરનો રસ એ ખાટા શા માટે હોય છે કારણ કે એસિડિકને કારણે કેના કારણે એસિડિકને કારણે તેમના સ્વાદ કેવા હોય છે ખાટા હોય છે એટલે કે એસિડિકને કારણે હોય એના સ્વાદ કેવા હોય છે ખાટા કારણ શાના કારણે એસિડિકને કારણે બીજો પોઈન્ટ આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક હોય છે આ બધા રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે એસિડિક એસિડ શબ્દનો ઉત્પત્તિ ખાસ યાદ રાખજો અથવા આગળ કીધું એસિડિક શબ્દની ઉત્પત્તિ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ ગુણની અંદર એસિડિક શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ શોકર શબ્દ ભારપૂર્વક શબ્દ એશિયન પરથી મળે છે તેના પરથી મળે છે એશિયન પરથી મળે
છે એસિડિક શબ્દ લેટિન ઉત્પત્તિ શબ્દ એશિયન પરથી મળે છે તેના પરથી મળે છે એશિયન પરથી મળે છે જેનો અર્થ ખટાર છે એશિયન પરથી મળે છે જેનો અર્થ શું થાય છે ખટાશ પડે કેવો થાય ખટાશ પડે કેવો થાય ખટાશ પડે તેમ કહી શકાય કેવો આ પદાર્થોમાં રહેલો જે છે આ બધા પદાર્થોમાં રહેલો એ છે દહીં લીંબુનો રસ નારિયેળનો રસ વિનેગરની અંદર એનો સ્વાદ ખાટો હોય છે કારણ કે એસિડિકને કારણે એ એસિડિક કુદરતી એસિડિક હોય છે કુદરતી એસિડિક હોય છે એટલે કે સ્વાદ છે કુદરતી રીતે મળતું હોય છે અથવા કુદરતી રીતે મળી આવતું હોય છે તે કૃત્રિમ દ્વારા બનાવી શકતું નથી કૃત્રિમ દ્વારા એટલે કે માનવ સર્જિત દ્વારા બનાવવામાં આવતું નથી એ સ્વાદ કેવી રીતે મળે છે કુદરતી રીતે હવે આવે બેકિંગ સોડા બેકિંગ સોડા બેકિંગ સોડાને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખાવાના સોડા બેકિંગ સોડાને બીજા ક્યાં નામે ઓળખી શકાય ખાવાના સોડા કયા નામે ઓળખી શકાય ખાવાના સોડા નો સ્વાદ કેવો હોય બેકિંગ સોડાનો સ્વાદ કેવો હોય છે તેમનો સ્વાદ પણ ખાટો હોય છે આપણે પ્રશ્ન કર્યો બેકિંગ સોડાનો સ્વાદ ખાટો હોય છે કે તોરો હોય છે તો ખાવાના સોડાને બેકિંગ સોડા તરીકે ઓળખી શકાય એને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખી શકાય કેના તરીકે સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટનો અણુ સૂત્ર NaH NaH CO3 પરીક્ષાની અંદર અણુ સૂત્ર પૂછાય છે કે એક માર્કની અંદર સોડિયમ બાયકાર્બોનેટનો અણુ સૂત્ર NaH CO NaH CO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા બેકિંગ સોડાનો સ્વાદ કેવો હોય છે તેમનો સ્વાદ પણ ખાટો હોય છે પ્રશ્ન કર્યો જો ના હોય તો તેમનો સ્વાદ કેવો હોય સ્વાદ ખાટો ન હોય તો તેમનો સ્વાદ કેવો હોય પ્રશ્ન કરે છે જો તેમનો સ્વાદ ખાટો નથી તો તેમનો સ્વાદ એમાં લેશી હોતા નથી બેકિંગ સોડાનો સ્વાદ છે ખાટો ન હોય તો તેમની અંદર એસિડ હોતા નથી જે પદાર્થનો સ્વાદ ખાટો હોય તે જ પદાર્થની અંદર કુદરતી રીતે મળી આવેલું એસિડિક હોય છે જો પદાર્થની અંદર ખાટાશ ન હોય તો કુદરતી રીતે એસિડિક હોતું નથી અથવા તે પદાર્થની અંદર એસિડ હોતું નથી જો તેમનો સ્વાદ કોરો હોય છે જો તેમનો સ્વાદ કોરો હોય છે તેમને દ્રાવણને હાથમાં લઈ એ દ્રાવણને હાથની અંદર લઈ મસળ શું કરશો મસળ તો તમને સાબુ જેવા સિકણા લાગે તો તમને સાબુ જેવા સિકણા લાગે તો પદાર્થ તુરા તો તે પદાર્થ કેવા તુરા તો તે પદાર્થ કેવા તુરા તેને સ્પર્શ કરતા સ્પર્શ એટલે કે તેને અડવાથી તેને સ્પર્શ એટલે તેને અડવાથી સાબુ જેવા સિકણા જણાય તો તેમની અંદર શું હોય છે બેઝ હોય છે બેઝ કહી શકાય તેમને શું કહી શકાય બે સ્વાદે પૂરા પરસે કણા હોય તો શું જણાય બેઝ જણાય શું જણાય બેઝ જણાય તેમની પ્રકૃતિ એટલે કે તેમનો સ્વભાવ કેવો બેઝિક જેવો છે તેમને શું કહી શકાય બેઝિક